हेलो एवरीवन, वेलकम टू ओपेरा इंटरनेशनल स्कूल धोरण 7 विषय विज्ञान। एमा आजे आपणे प्रकरण नंबर 13 गति अने समय विषे बात करीशुं। हवे विद्यार्थी मित्रों, आपणने आगळना धोरणमां पण आपणे भणी गया छीए कि गति कोने कहेवाय, तो के पदार्थनी समयनी स्थितिमां ફેરફાર થાય તેને શું કહેવાય? ગતિ કહેવાય। એટલે કે સમયની સાથે પદાર્થની સ્થિતિમાં જે ફેરફાર થાય છે તેને ગતિ કહેવામાં આવે છે। એમાં એક આપણો પોઈન્ટ છે કે ઝડપ। આજે આપણે જોઈએ ઝડપ શું છે, ઝડપ વિશે વાત કરીએ। તમે ઝડપથી પરિચિત છો। ઓછા સમયગાળામાં આપેલું અંતર કપાય કે આપેલા સમયગાળામાં બધું અંતર કપાય તેવો નિર્દેશ થતો હોવાનું લાગે છે। એટલે કે ઓછા સમયગાળામાં કાપેલું અંતર, એટલે ઓછા સમયગાળામાં કેટલું કાપ્યું છે, વધારે સમયગાળામાં કેટલું કાપ્યું છે, તો એ ખબર પડે। એકમ સમયગાળામાં બે કે બેથી વધુ વાહનો પૈકી તેમણે કાપેલા અંતરની સરખામણી કરવાથી કયું વાહન ઝડપી ગતિ કરે છે તે શોધી કાઢવું વધુ અનુકૂળતા ભર્યું છે। એટલે કે આપણે ઝડપથી કાઢી શકીએ છીએ। હવે એક કલાકની અંદર આપણે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવાનું કીધું હોય અને બે ગાડી હોય, તો આપણને ખબર પડે જો બંને ગાડી એક પહેલાં પહોંચી જાય એક પછી પહોંચે, તો આપણે અનુમાન લગાવી શકીએ કે કઈ ગાડીની ઝડપ વધુ છે। આથી જો એક કલાકમાં બે બસ વડે કપાયેલા અંતરને આપણે જાણી લઈએ તો તેમાંથી કોઈ કઈ બસ ધીમી છે તે કહી શકાય છે। પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે। એકમ સમયગાળામાં કાપેલા અંતરને શું કહેવાય છે? તે પદાર્થની ઝડપ કહેવાય। જ્યારે આપણે કહીએ કે કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક છે, એટલે કે એવું દર્શાવે છે કે એક કલાકની અંદર કારે કેટલી ઝડપ કાપી, તો કે 50 કિલોમીટરનું અંતર કાપ્યું। જો કે કાર ભાગ્યે જ અચળ ઝડપે એક કલાક સુધી ગતિ કરી શકે છે। કેમ? તો કે સૌથી પહેલાં એ ધીમેથી શરૂઆત કરે। હવે એ એક તો સ્થિતિમાં જતી જોઈએ, વચ્ચે ટ્રાફિક આવે તો શું થાય, એની જે છે સ્પીડમાં, એટલે કે એ ઝડપ છે એમાં થોડો ઘટાડો થાય। વાસ્તવમાં એટલે કે હકીકતમાં તે ધીમેથી ગતિનો પ્રારંભ કરીને ત્યારબાદ તે ઝડપ પકડે છે। આથી જ્યારે આપણે કહીએ છીએ કે કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાકની છે, ત્યારે આપણે સામાન્ય રીતે એક કલાકના સમયગાળામાં તેણે આંતરેલું અંતર ધ્યાનમાં લઈએ છીએ કે એણે એક કલાકની અંદર 50 કિલોમીટર અંતર કાપ્યું છે। એક કલાક દરમિયાન કાર અચળ ઝડપે ગતિ કરે છે કે નહીં તે બાબતની આપણે ચિંતા કરતા નથી। હવે એક કલાકની અંદર 50 કિલોમીટરનું એણે અંતર કાપ્યુંમાં એવું આપણે એ નથી જોતા કે કઈ જગ્યાએ એણે ધીમી ચલાવી, કઈ જગ્યાએ એણે સ્પીડમાં ચલાવી, એવું નથી જોતા, પણ એક કલાકની અંદર એણે કુલ કેટલું અંતર કાપ્યું છે એ આપણે જોઈએ છીએ। અહીં મળેલી ઝડપની ગણતરી એ વાસ્તવમાં કારની સરેરાશ ઝડપ છે। સરેરાશ એટલે કે એની કુલ ઝડપ છે। આ પ્રકરણમાં આપણે સરેરાશ ઝડપને જ ઝડપ નામની રાશિ તરીકે ઓળખીશું। આથી આપણા માટે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતા સમયનો ગુણોત્તર એ જ ઝડપ તરીકે આપણે દર્શાવ્યું યોગ્ય બનશે। જો ઝડપ બરાબર અહીંયા છે કે કાપેલું કુલ અંતર એના છેદમાં તે માટે લાગતો સમય, એટલે કાપેલું કુલ અંતર માનો કે 50 કિલોમીટર કાપ્યું છે, તો 50 કિલોમીટર કેટલા સમયમાં કાપ્યું છે, તો કે એક કલાકમાં, તો શું લખવાનું? 50ના છેદમાં 1, એટલે ઝડપ આપણને કેટલી મળશે? 50 કિલોમીટર પ્રતિ કલાક। અહીં આપણને લખ્યું છે કે રોજબરોજના જીવનમાં લાંબા અંતર સુધી કે લાંબા સમયગાળા દરમિયાન અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ ભાગ્યે જ આપણને જોવા મળે છે। જો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહે તો તેને અનિયમિત ગતિ કહે છે। એટલે કે બદલાતી રહે એટલે કે એનો જે ઝડપ છે થોડી વાર ધીમી પડે, થોડી વાર ફાસ્ટ થાય, તો એ શું થાય? અનિયમિત ગતિ। બીજી બાજુ સુરેખ પથ પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિને અનિયમિત ગતિ એટલે કે નિયમિત ઝડપ કહે છે। એટલે કે સુરેખ પથ પર અચળ ઝડપ એટલે એની ઝડપ શું છે? ફિક્સ હોય કે આટલી જ ઝડપથી એ ગતિ કરે છે। તો આ કિસ્સામાં સરેરાશ ઝડપ એ સાચી ઝડપ જેટલી જ હોય છે, એટલે કે જે નિયમિત ઝડપ છે એ આપણને સાચી ઝડપ આપે છે। તો આમાં વિદ્યાર્થી મિત્રો, આપણે ઝડપ વિશે વાત કરી કે ઝડપ કોને કહેવાય અને એક કલાકમાં કાપેલી ઝડપ કઈ રીતે માપી શકાય એના વિશે, અનિયમિત ગતિ અને નિયમિત ઝડપ વિશે વાત કરી, તો આગળનો ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું। થેન્ક યુ।